દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ગાંધરવી હરસદ પાસે આવેલા મેઢાઢી ક્રીક પાસે ગેરકાયદેસર રીતે વિદેશ પક્ષી કુંજનો શિકાર કરતા એકને ફોરેસ્ટ વિભાગ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક શિકારી ભાગી જતા તેનું વીજ કરંટથી લાગવાથી મોત નિપજ્યું હતું. હાલમાં શિયાળાની સિઝનમાં વિદેશથી હજારો સંખ્યામાં ક્રૂંચ પક્ષીઓ જામ કલ્યાણપુર તાલુકામાં આવ્યા છે, જેમાં ગાંધરવી હરસદ નામના પાસેના મેઢા ક્રીક પાસે રાત્રિ દરમિયાન શિકારીઓ કુંજ પક્ષીનો શિકાર કરતા હોવાની ફરિયાદ ફોરેસ્ટ વિભાગને મળી હતી, જેના પગલે પોરબંદર અને જામ કલ્યાણપુરના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ મેઢાઢીક પાસે રાત્રિ દરમિયાન ચેકિંગ હાથ ધરતા શિકારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી, જેમાં ભાગી છૂટેલા શિકારી ઇકબાલ પટેલિયાનો વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું, જ્યારે વન વિભાગે શિકાર કરાયેલા એવા 39 જેટલા મૃત કુંજ પક્ષીઓની સાથે એક શિકારીની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશથી આવેલા કુંજ પક્ષીઓનો શિકાર કરી એક પક્ષી દીઠ શિકારીઓ 2000ના ભાવે વેચવાનો કારોબાર ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે રાત્રે ગાંધવી ગામના સરપંચ શ્રી દ્વારા આરએફઓ કલ્યાણપુર અને સ્ટાફને બાતમી મળતા ગાંધવી ગામના સરપંચ, મિયાણી ગામના સરપંચ અને અન્ય ગ્રામજનો સાથે આરએફઓ કલ્યાણપુર તેમજ પોરબંદરના વન વિભાગના સ્ટાફ દ્વારા અને જીઆરડી એસઆરડીના તમામ સ્ટાફ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 39 જેટલી મૃત કુંજ અને તેમના શિકાર સાથે સંકળાયેલ એક વ્યક્તિ જેનું નામ છે ઇસ્માઇલ જુસબ ઇસ્બાન, જે નાના વદરાના રહીશ છે, તેમની વન વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત કોઈપણ વાઇલ્ડ એનિમલ કે બર્ડનો શિકાર કરવો એ કાનૂની અપરાધ છે અને આ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત મળેલી સત્તાની રૂએ આરએફઓ કલ્યાણપુર અને સ્ટાફ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં અમારા દ્વારા આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.